હવે 15મો જે છે 12મો ધોરણ એકાઉન્ટ 7મો ચેપ્ટર ભાગીદારી પેટીના વાર્ષિક હિસાબ એમાં જે આપણે ઉદાહરણમાં જે આમનોંધ જોઈ છે આમનોંધમાં 15મી આમનોંધ જોવો બહુ મહત્વની છે આમનોંધ વારંવાર ઘણી વખત જે છે પૂછાઈ ગયેલી છે એટલે આ આમનોંધ આપણે બે રીતે કરશું બે આમનોંધ અને એક ડાયરેક્ટ આમનોંધ પણ થઈ શકે બે રીતે આપણે કરશું તો જો પહેલાં આપણે રકમ જોઈએ કે એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનો સ્વીકારે છે એક ભાગીદાર શ્રીમતી શ્રીમતીજી એટલે પત્ની એની પત્ની એમ કે એની પત્નીએ શું આપ્યું હતું ધંધાને લોન આપેલી હતી એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન જે છે એ 40,000 ચૂકવવાનું સ્વીકારે એટલે કે તમે કેમ બેંક પાસેથી લોન લેતા હોય બેંક પાસેથી લોન લેતા હોય એમ શું કર્યું કે તમે ભાગીદાર છો ધંધાના બે ત્રણ ભાગીદાર હવે એના પત્નીના નામે મિલકત હતી એમ ટૂંકમાં ભાગીદારો જે છે એની પાસે જે મિલકત હતી એમાં અમુક રકમ એને એને પત્નીને પણ રાખી હોય એટલે કે એની પત્નીની આવક તરીકે બતાવી તો એની પત્નીએ જે છે શું કર્યું પેઢીને લોન આપી એમ વિચારવાનું કારણ કે જનરલી મોટે ભાગે લોકો એવું જ કરતા હોય પોતાની પત્નીના નામે જ બધા ધંધા કરતા હોય શું છે ટેક્સ બેક્સ ઓછો ભરવો પડે કે એને ચિત્રામણી કરવી ન પડે એટલા માટે આપણે બીજું કાંઈ અહીંયા વિચારવાનું નથી ટૂંકમાં એના પત્નીએ જે છે કોને લોન આપી પેઢીને લોન આપી એટલે એક જાતનું દેવું જ થયું એક જાતનું શું થયું ધંધાનું દેવું જ ગણાય જે રીતે તમારે બેંકને રકમ ચૂકવવાની એમ તમારે ભાગીદારની પત્ની જે છે એને તમારે લોન ચૂકવવાની થાય એટલે તમારું દેવું થયું તો તમે વિચાર કરો કે ખાતું બંધ કરો એટલે દેવું ક્યાં જ બતાવો તમે આ રીતે બતાવો લેંડા છે દેવી ઉડી છે પ્રોવિડન્ટ ફંડ છે બેંક ઓવરડ્રાફ્ટ છે કાર્ય નફા ભાગ ભંડોળ આ લોન હોય લોન લોન એ ક્યાં બતાવો મૂડી દેવા બાજુ ખાતું બંધ કરો એટલે ક્યાં આવે માલ મિલકત નિકાલ ખાતે જમા તો એ જ વસ્તુ અહીંયા શ્રીમતીજીની લોન છે શ્રીમતીજીની લોન તો એ તમારું શું છે દેવું જ છે એ શું થયું તમારું દેવું જ છે તો પહેલાં એનું ખાતું બંધ કરવાનું કારણ કે ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કાંઈ કે ભાઈ નોન કરેલી છે નથી કરેલી તો જાણી કોઈ સૂચના ન હોય તો મિલકત અથવા દેવા દર્શાવેલ છે એમ માનીને ખાતું બંધ કરવાનું તો આપણે એટલું જ કીધું કે એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે તેના શું કરવાનું ખાતું બંધ કરવાનું તો કરો ક્વેશ્ચન કરો પ્રશ્ન કે શ્રીમતીજીની લોન ક્યાં છે તો કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતે જમા તો એ કામનો ભાગ થઈ ગયો તો માલ મિલકત શું કરશું જમા કરશું શ્રીમતીજીની લોન શું કરી દેશું ઉધાર કરશું એટલે અહીંયા 15મો ક્વેશ્ચન એમાં કે અહીંયા શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા જોજી રકમ કેટલી આપી છે એક જ છે 40,000 એક જ છે તો એક જ 40,000 થી જ નોંધ કરશું 40,000 અહીંયા શું કરી દેશું બાબત જે કે શ્રીમતીજીની લોનનું ખાતું માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના હાલ બરાબર પહેલાં શું કરશું શ્રીમતીજીની લોન ધંધાનું દેવું કહેવાય એ ક્યાં બતાવશે માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ એટલે પહેલાં ખાતું બંધ કરવાનું ખાતું બંધ કરતી વખતે ક્વેશ્ચન કરવાનો ક્યાં છે જે જવાબ આવે એ આપણો આમનોંધનો એક ભાગ થઈ જાય હવે આ ખાતું બંધ થઈ ગયું હવે નિકાલ કરવાનો તો એક અસર માલ મિલકત નિકાલ ખાતે બીજી રોકડ અથવા તો ભાગીદારના મૂડી ખાતે તો જોજો ભાગીદાર અથવા ભાગીદારનું નામ છે તાકીદો જ એક ભાગીદાર શબ્દ આવ્યો ને ભાગીદાર આવ્યો ને નામ નથી પણ ભાગીદાર તો આવ્યો ને ભાગીદારી પેઢી નથી લખ્યું ભાગીદારી પેઢી નથી લખ્યું આની પહેલાં મેં સમજાવ્યું હતું બરાબર એટલે ભાગીદાર શબ્દ આપ્યો હોય અથવા ભાગીદારનું નામ હોય
તો કોના ખાતે આવશે? ભાગીદારના મૂડી ખાતે. તો એ ભાગીદાર છે એક ભાગીદાર, તેનો અર્થ એવો થયો કે એક ખાતું માલ મિલકત, બીજું કયો છે? ભાગીદારના મૂડી ખાતે. તો નિયમ જો, ભાગીદારના મૂડી ખાતે છે તો ભાગીદાર લેનાર છે કે આપનાર છે? તો ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે, લોન જે છે પોતે ચૂકવવાનું સ્વીકારે, પોતે જવાબદારી લે છે. એટલે પોતે શું થશે? આપનાર થશે. અને આપનાર ખાતે શું કરાશે? જમા થશે. આપનાર ખાતે જમા. ફરીથી એક અસર માની કદ, બીજી રોકડ અથવા ભાગીદારના મૂડી ખાતે. તો જો જે ભાગીદારનું નામ છે એટલે કયું ખાતું હશે? ભાગીદારના મૂડી ખાતે. તો એ લેનાર છે કે આપનાર? તો એ ચૂકવવાનું સ્વીકારે છે, એટલે પોતે શું થશે? આપનાર થશે. તો આપનાર ખાતે જમા થશો, એટલે શ્રીમતીજીની લોન જમા થશે અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે. એટલે આપણે અહીંયા બી નંબર કરી કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, અને તે ભાગીદારના મૂડી ખાતે જમા. બરોબર, ભાગીદાર આપનાર છે, ભાગીદાર આપનાર છે, એટલે આપનાર ખાતે જમા, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. અહીંયા ભાગીદારનું નામ ન થયું પણ કીધું છે કે એક ભાગીદાર, એ કોઈ પણ, એટલા માટે અહીંયા ભાગીદાર ખાલી લખ્યું. નામ હોત તો નામ બતાવો, તો રકમ તો કાંઈ બીજી આપણને આપી નથી, એટલે આ જે રકમ છે એ જ આપણે રકમથી અસર આપવાની થશે. 40,000, 40,000 અને 40,000 બાબત જે શ્રીમતીજીની લોન ચૂકવવાની જવાબદારી સ્વીકારી તેના, અથવા તો લોન ચૂકવી દેના, લોન ચૂકવી દેના તોય ચાલે. બરાબર, જો ખાસ ધ્યાન રાખજો, આ આમ લોન વારંવાર આવે છે, પછી ખાસ કે લોન જે છે લોનની બાકી જમા હોય દેવું કહેવાય, એટલે શ્રીમતીજીની લોન જમા, શ્રીમતીજીની લોન ઉધાર, અને માલ મિલકત નિકાલ ખાતું શું થયું? જમા થયું. ક્વેશ્ચન આપણે કરવાનો, શ્રીમતીજીની લોન ક્યાં છે? તો કે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો એ જમા કરો અને લોન ઉધાર કરો. હવે ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે, એટલે ભાગીદાર આપનાર થાય, એટલે ભાગીદારના મૂડી ખાતે જમા, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. હવે ઘણી વખત શું થતું હોય છે, અમુક મટીરિયલ તમે જોતા હોય ને, એ ગમે તે મટીરિયલ હોય, અથવા શિક્ષક પણ શીખવાડતા હોય, તો એ સાચું છે. તો ઘણી વખત તમારે જો આની બે આમ નોંધ ન કરવી હોય, બે આમ નોંધ ન કરવી હોય અને એક જ આમ નોંધ કરવી હોય તોય થઈ શકે છે. કઈ રીતે? કે અહીંયા તમે જો, આ માલ મિલકત નિકાલ ખાતું શું થયું? જમા થયું 40,000, અને એ જ વસ્તુ પાછી માલ મિલકત નિકાલ ખાતું અહીંયા શું થયું? ઉધાર 40,000. એટલે જમા 40,000 એના થયા અને ઉધાર 40,000 થયા, એટલે બે શું થયા? સામસામે સરભર થઈ ગયા. બે સામસામે શું થઈ ગયા? સરભર થઈ ગયા. તો તમે આમ પણ લખી શકો છો. તો આ માની લો કે આ ખાતું વયું ગયું, આ ખાતું બે વયું ગયું, વધ્યું ગયું, અહીંયા ગયું વધ્યું, લોન ખાતે ઉધાર, તો લખી નાખો શ્રીમતીજીની લોન ખાતે ઉધાર, અને અહીંયા માલ મિલકત ગયું, વધ્યું ગયું, ભાગીદારના મૂડી ખાતે 40,000 બાબત જે લોનની ચૂકવણી કરી તેના, અથવા તો લોનની જવાબદારી સ્વીકારી તેના બાબત જે, તો ગમે તે થોડું ઘણું બંધ બેસતું ચાલે, એમાં કોઈ નિયમ નથી, એ તમારી રીતે તમે લખી શકો, હોવી જરૂરી છે. એટલે ઘણી વખત ડાયરેક્ટ આમ નોંધ કરો તોય સાચું, ખોટું નથી. એટલે જો તમારે બે આમ નોંધ યાદ ન રાખવી હોય અને એક જ આમ નોંધ યાદ રાખવી હોય, તો આ રીતે તમે લખી શકો કે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર અને ભાગીદારના મૂડી ખાતે જમા, તોય ચાલે, ખોટું નથી. હવે કદાચ જે તે સમયે આપણને યાદ ન આવે કે ભાઈ હાલો આ આમ નોંધ જે છે એ અતિ ખરા પાકી કરી લીધી નથી યાદ, તો કાંઈ નહીં,
લોન ઉધાર બતાવો, કારણ કે ખાતું બંધ કરો એટલે લોન ઉધાર થાય ને ભાગીદાર આપનાર થાય, એટલે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા, એટલે આ આમદોન તમે આમ પણ કરી શકો છો। આ 15 આમદોન જે છે એ જોઈ, એ 15 આમદોનમાંથી 3 આમદોન તમને જે હશે હશે ને હશે, તો જનરલી 3 આમદોનમાં એક તમારી મહેનતાણાની વાત કરેલી હતી કે ભાગીદાર જે છે વિસર્જનની જવાબદારી સ્વીકારે અને બદલામાં શું આપે, મહેનતાણું આપે। એક 10મા નંબરની તમારે, હા 10મા નંબરની હતી, 12મા નંબરની કઈ હતી કે ભાગીદારને મિલકતો દેવું ચૂકવ્યા પછી મિલકતનો વધારો 60,000, તો એ કે જે માલ મિલકત ઉધાર થાય ને ભાગીદારના મૂડી ખાતા જમા થાય, નફો વેચો એટલો। અને ત્રીજી એક આવડી આ કે તમે કોઈ ભાગીદાર જે છે શ્રીમતી એટલે કે એના પત્નીની લોન ચૂકવવાનું સ્વીકાર, તો એ આ આમદોન, એટલે 3 આમદોન જે છે એ ખાસ બાકી કરજો થોડોક નિયમ ફેરફારને ધ્યાનમાં રાખીને, અને એમાંથી એક આમદોન તમારે 100% હશે હશે ને જનરલી વધારે પડતી પૂછાવાની શક્યતા હોય છે।